ઈડરના આકાશમાં 2 કલાક સુધી ચાર્ટર પ્લેન ઉડતા કુતૂહલ સર્જાયું. સાબરકાંઠા જિલ્લામાં અલગ અલગ વિસ્તારો આકાશ ચાર્ટર્ડ પ્લેનના અવાજથી ગુંજતા રહ્યા. ઈડર સહિતના પંથકના લોકોમાં ફેલાઈ ગઈ દહેશત. આકાશમાં ચાર્ટર પ્લેન જોવા મળ્યું હતું, જેને લઈ પહેલા તો લોકો ગભરાઈ ગયા હતા. આકાશમાં 5 થી 10 મિનિટ માટે નહીં પરંતુ 2 કલાક સુધી આ જ રીતે પ્લેને ચક્કર પર ચક્કર મારતા કુતૂહલ પેદા થયું. ઈડર તાલુકાના ચોરીવાડ પંથકમાં બપોરે 2 કલાક સુધી આકાશમાં ચાર્ટર્ડ પ્લેન ઉડતું જોવા મળતા ખેડૂતો અને ગ્રામજનોમાં કુતૂહલ જોવા મળ્યું. બીજી તરફ ચોરીવાડ ગામના સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ પણ સક્રિય થઈ. જો કે તપાસ કરતા જાણવા મળ્યું કે ચોરીવાડ પંથકમાં તંત્ર GSI દ્વારા સર્વે ચાલી રહ્યો હતો. આ અંગે ખાણખનીજ વિભાગે લોકોને અપીલ કરી છે કે ડ્રોનથી સર્વે ચાલી રહ્યો છે, જેને લઈ કોઈએ ગભરાવાની જરૂર નથી. 7 ફેબ્રુઆરીથી 30 ફેબ્રુઆરી સુધી કેન્દ્ર સરકાર દ્વારા જીઓલોજીકલ સર્વે કરવાને લઈને 30 ફેબ્રુઆરી સુધી આકાશમાં ઉડતું જોવા મળશે, જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધોરાજીના ખેડૂતો માટે પવન બન્યો વિલન, પાક ઢળી પડ્યો. ધોરાજીના ખેડૂતોની એક સાથે ત્યાં તેર તૂટે જેવી હાલત થઈ ગઈ. ઘઉંની ખેતી કરી મહા મહેનત કરીને પાક ઉગાર્યો હતો. ખેતરો લીલાછમ લહેરાતા હતા ત્યારે જ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. વાતાવરણ ખેડૂતો માટે વિલન સાબિત થયું. કુદરતી આફત આવી પડી છે. ધોરાજીમાં ભારે પવને કારણે તૈયાર થયેલો ઘઉંનો પાક ઢળી પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. ધોરાજીના ફરણી રોડ પરના ખેતરોમાં ભારે પવને કારણે ઉભો પાક નમી પડતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો. કમોસમી વરસાદ સહિત અનેક કુદરતી આફતોનો મારો સહન કરવો પડ્યો છે ત્યારે ઘઉંની જણસી ઢળી પડતા ખેડૂતોની હાલત કફોડી બની. મોડા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ડુંગળીના ભાવે ફરી ધોરાજીના ખેડૂતોને રડાવ્યા. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવાયા છતાં કસ્તુરીનો કકળાટ બંધ નથી થયો. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ પણ ડુંગળીના ભાવમાં સુધારો ન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ધોરાજીના વેપારી દ્વારા ડુંગળીની 60 થી 100 રૂપિયા ખરીદી કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે ખેતરમાં ડુંગળી લહેરાઈ રહી છે તે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. અત્યારે ડુંગળીનો તૈયાર પાક ખેતરમાં પડ્યો છે પણ લણી શકતા નથી, ત્યારે ડુંગળીની ઊંચા ભાવે ખરીદી થાય તેવી માંગ કરી છે. બીજી તરફ ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લેવાના નિર્ણયને ખેડૂતોએ માત્ર ચૂંટણી લક્ષી લોલીપોપ ગણાવી. પૂનમને લઈ મંદિરમાં ઉમટી ભીડ, દર્શન કરવા લાગી ભક્તોની કતાર. અરવલ્લીના શામળાજી ખાતે મહાપૂનમ નિમિત્તે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી. ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા હતા. મંદિરે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો. ભગવાન શામળિયાને તુલસી સહિત 5 પ્રકારના ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યો. ભગવાન શામળિયાની એક ઝલક જોવા માટે લોકો તલપાપડ થયા. મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતા દર્શન માટે લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું. તો યાત્રાધામ અંબાજી અને પાવાગઢમાં પણ હજારો ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી. તો મહેસાણાના ઉંઝા ઉમિયાધામમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું. મહાપૂનમ નિમિત્તે વહેલી સવારથી ભક્તો ઉમિયાના દર્શને પહોંચ્યા હતા. ઉંઝા ઉમિયાધામમાં કડવા પાટીદારો કુળદેવીમાં ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાજ્યમાં ખાણ ખનીજ માફિયાઓ સુધરી જજો, 4 થી વધુ શહેરોમાં ખાણ ખનીજ વિભાગનું સપાટો. દાહોદમાં ખનીજ માફિયાઓ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. દેવગઢ બારિયા નજીક ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. દાહોદ જિલ્લાની અન્નપૂર્ણા હોટેલ નજીક 7 ટ્રકોમાંથી રેતી અને સફેદ પથ્થરનો જથ્થો ઝડપી પાડ્યો, જેથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તો ગીર સોમનાથમાં ખાણ ખનીજ વિભાગે સોમનાથ ચોકડી, સુંદરપરા અને વેરાવળ ગામે દરોડા પાડ્યા. સોમનાથ ચોકડી પાસેથી 2 બિલ્ડિંગ લાઇમસ્ટોન ચોરી કરતા ટ્રેક્ટર ઝડપાયા. તો સુંદરપરાથી 1 રેતી ભરેલું ડમ્પર સીઝ કરાયું, જ્યારે વેરાવળથી 1 બ્લેક ટ્રેપ ખનીજ ભરેલું ડમ્પર સીઝ કરાયું. કુલ 50 લાખનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યો. મોરબીના ચોળાધ્રા ગામની બ્રાહ્મણી નદીમાંથી રેતીની ચોરી ઝડપાઈ છે. મોરબી ખનીજ વિભાગે દરોડા પાડતા રેતી ચોરી સામે આવી હતી. 1 લોડર, 3 ડમ્પર સહિત 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરતના રત્ન કલાકારો હની ટ્રેકની જાળમાં ફસાતા નહીં. FB માં ફ્રેન્ડશીપ કરી દુષ્કર્મ કેસમાં ફસાવા ધમકી આપી રત્ન કલાકાર પાસે માંગ્યા 75,000. સુરતમાં ફરી હની ટ્રેપની ઘટના સામે આવી છે. ડભોલી વિસ્તારના રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા માંગવામાં આવ્યા. 75,000ની માંગણી કરવામાં આવી હતી. રત્ન કલાકાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જહાંગીરપુરા પોલીસે 3ની ધરપકડ કરી 4ને વોન્ટેડ જાહેર કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો. ફેસબુકમાં મિત્રતા કરીને સમગ્ર કારસો રચવામાં આવ્યો. શરૂઆતમાં મેડિકલ ઇમરજન્સીના નામે આર્થિક લાભ મેળવ્યા બાદ મળવાના બહાને જહાંગીરપુરા વિસ્તારમાં બોલાવી પતિ તથા બહેન બનેવીની મદદથી દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધાક ધમકી આપી
રૂપિયાની 5,000 પડાવી લીધા હતા. ત્યારબાદ 75,000 રૂપિયાની માંગણી કરવામાં આવી. 2 દિવસ અગાઉ રત્નકલાકારને ઇસ્કોન બોલાવવામાં આવ્યો. બાદમાં રોજ ગાર્ડનમાં ગયા હતા. ત્યાં અન્ય 2 પુરુષો આવી ગયા હતા. તમે અહીં શું કરો છો તેવું મહિલાને કહેવા લાગ્યા હતા. બાદમાં રત્નકલાકાર ત્યાંથી નાસી જવાની કોશિશમાં હતો, પરંતુ બંને અજાણ્યાએ તેને પકડી લીધો. બાદમાં 2 લાખની માંગણી કરવામાં આવી. વરિયાવ રોડ પર લઈ જઈ રોકડા 2,500 કઢાવી લીધા હતા, ઉપરાંત રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં પોલીસે ચંદા પાંડવ અને નંદની હરેશ પાંડવ તથા ચંદ્રશ કુરજી પાંડવની ધરપકડ કરી. આણંદમાં લંપટ ગુરુએ વિદ્યાર્થીની સાથે કર્યા અડફલા. શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આણંદના અકલાવની કોસિંદ્રા સરકારી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યાના આક્ષેપો કરાયા છે, જેથી ડઘાઈ ગયેલી વિદ્યાર્થીનીઓએ આ અંગેની જાણ પોતાના માવતરને કરી હતી. 2 વિદ્યાર્થીનીઓએ પોતાના વાલીને આ અંગે જાણ કરતા વાલીઓના પગ તળેથી જમીન ખસકી ગઈ. કિરણ વાળંદ નામના શિક્ષકે અડપલા કર્યા હોવાના આક્ષેપો થયા છે. 15-20 દિવસ પહેલા શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવ્યા. વિદ્યાર્થીનીએ શાળાએ જવાની ના પાડતા માતાએ કારણ પૂછ્યું હતું. સમગ્ર વાત બહાર આવતા વાલીઓને પરસેવો છૂટી ગયો. રોષે ભરાયા અને સ્કૂલે પહોંચીને હોબાળો મચાવ્યો. ગામજનો અને વાલીઓએ શાળામાં જઈને વિરોધ નોંધાવ્યો. વાલીઓએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. 2 વિદ્યાર્થીનીઓની શારીરિક છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ. આ અંગે આંકલાવ પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસના ત્રાસથી રાજકોટના યુવાને જિંદગી ટૂંકાવી આપઘાત પહેલા વિડીયોમાં શું કહ્યું જુઓ. માનનીય કમિશનર સાહેબને મારું એટલું નિવેદન કે હું આજે કરું છું, બરોબર, એનઆઈ સાહેબ હું આત્મહત્યા કરી લઉં છું અને જે કંઈ પાછળની કાર્યવાહી છે એ મારા બધા ઘરવાળાને ન્યાય મળે એ રીતનું કરજો અને બધા વધારે મારે કંઈ કહેવું નથી. હું એટલે આત્મહત્યા કરું કેમ કે હું કંટાળી ગયો છું હવે. આ છે રાજકોટના યુવાનનો મોત પહેલાનો વિડીયો. આ છે વિરમગામ પોલીસના આતંકનો પુરાવો. જી હા, રાજકોટના આ યુવાને વિરમગામના પીએસઆઈ હિતેન્દ્ર પટેલના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હવે પીએસઆઈ વિરુદ્ધ રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના મબડી વિસ્તારમાં રહેતા દીપક સુથાર નામના વ્યક્તિ દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો. તેણે આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો, જેમાં દીપક સુથારને દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. મૃતકની પત્નીની ફરિયાદના આધારે વિરમગામ પોલીસ મથકના પીએસઆઈ વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિડીયોમાં યુવાને આરોપ લગાવ્યો કે વિરમગામ રૂરલના પોલીસવાળા પટેલ સાહેબ ખોટી રીતે દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપી 10 લાખ રૂપિયાની માંગણી કરતા હતા. એટલે મારે પટેલ સાહેબને એટલી વિનંતી કરવાની કે બધાને બાયડી છોકરા હોય સાહેબ, આવી રીતે કોઈને હેરાન ન કરાય, કંઈક સમજાય. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કારણે વિશ્વમાં તેલની નગરી તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થયેલું જામનગર શહેર આજે ફરી એકવાર ચર્ચામાં છે. ચર્ચાનું કારણ છે પ્રી વેડિંગ સેરેમની. જામનગરનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો, રિયલ એસ્ટેટમાં ખૂબ સારો વિકાસ થયો. જે ટાઉનશીપ અને મોલ ને જે કલ્ચર અહીંયા જામનગર માટે કર્યું એ અધરવાઇઝ જામનગરમાં આવું કોઈ કલ્ચર હતું જ નહીં. રાજાશાહી વખતનું ઐતિહાસિક શહેર જામનગર માત્ર ગુજરાત જ નહીં વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જામનગરની કાયાપલટ કરી દીધી છે. જામનગર શહેરમાં મોટા ભાગે બ્રાસ ઉદ્યોગ ક્ષેત્રે નાના મોટા એકમો ચાલતા હતા. જોકે વર્ષ 2000માં જામનગરના પાદરામાં મોટી ખાવડી નજીક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ધીરુભાઈ અંબાણીએ સ્થાપના કરી અને ત્યારથી જામનગર શહેર અને જિલ્લાની કિસ્મત પલટાઈ. રિફાઇનરી સાથે વિવિધ એકમમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી, વિકાસના કાર્યોની હારમાળા સર્જાઈ અને બંજર જમીને લોકોને માલામાલ બનાવ્યા. અંબાણી પરિવારે અસંખ્ય વિકાસ કાર્યોમાં યોગદાન આપ્યું. આજે જામનગર આધુનિકતાના નવા પથ પર ચાલી રહ્યું છે. જામનગરની બહાર બંજર જમીનો જે હતી એ જમીનો માનનીય પરિમલભાઈએ ત્યાંથી રહેણાંક માટે એક્વાયર કરાવી અને ખૂબ સારા પૈસા ખેડૂતોને અપાવ્યા. આમ ખેડૂતોને પણ ખૂબ ફાયદો થયો અને રિલાયન્સ જેવી બહુ મોટી ઇન્ડસ્ટ્રી જામનગરમાં એની સ્થાપના થઈ. ત્યાર પછી જામનગરનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો, રિયલ એસ્ટેટમાં ખૂબ સારો વિકાસ થયો, રોજગારી મળી અને એમને રહેવા માટેના મકાનો પણ રિલાયન્સ બનાવી હતા. સમયની સાથે આધુનિકીકરણ અને લોકોને ઉપયોગી સેવાઓ સુચારુ રૂપે મળી રહે તે માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અનેક સેવા કાર્યો કર્યા. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે મોલ શરૂ કરાયા. ઓછી કિંમતમાં સારી ચીજ વસ્તુઓ મળી રહે તે માટેના પ્રયાસ હાથ ધરાયા. કુદરતી આપદાઓમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરિવારની જેમ સરકારી તંત્ર સાથે તાલમેલ કરી તમામ ઇમરજન્સી સેવાઓમાં ખડે પગે રહ્યું છે. જામનગરના લોકો અંબાણી પરિવારનો આભાર માની રહ્યા છે. પણ રિલાયન્સની આવતા પ્રોપર્ટી તો બરાબર છે, પણ એની સાથે સાથે બીજી જે સમૃદ્ધિ થઈ જામનગરમાં
જામનગરની આટલી એક આપણે ખાલી મુંબઈની ફ્લાઇટ આવતી હોય, જામનગરમાં આટલી બધી ફ્લાઇટ્સ આવે છે, જામનગરમાં રેસ્ટોરાં એટલા બધા થઈ ગયા, જામનગરમાં બધી વસ્તુ ઉપલબ્ધ થવા માંડી. એટલે અત્યાર સુધી બધું એવું હતું કે આપણે રાજકોટ જવું પડે, અમદાવાદ જવું પડે, પણ થેન્ક્સ ટુ રિલાયન્સ કે રિલાયન્સ અને એસઆર એવી રિફાઇનરીઝ આવી, એમાં રિલાયન્સે જે ટાઉનશીપ અને મોલ ને જે કલ્ચર અહીંયા જામનગર માટે કર્યું, એ અધરવાઇઝ જામનગરમાં આવું કોઈ કલ્ચર હતું જ નહીં. જામનગરમાં રિલાયન્સ આવતા લોકો સમૃદ્ધ બન્યા છે, રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે, આર્થિક ઉપાર્જનની નવી દિશાઓ ખુલી છે. રિલાયન્સ જેવી વિશ્વવિખ્યાત ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાતા દેશ વિદેશના મહેમાનો પણ અવારનવાર જામનગરના મહેમાન બને છે, જેને લઈને ટુરિઝમ ક્ષેત્રે પણ વિકાસ થયો છે. નાનું એવું જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાયા બાદ વિશ્વ ફલક ઉપર ઓઇલ સિટી તરીકે ચમકવા લાગ્યું છે. આ ચમક ધરાવતા સિટીની વાત કરીએ તો અહીં ચોતરફ વિકાસ થયો છે. રિયલ એસ્ટેટ હોય, રોડ રસ્તા હોય, આબાદી હોય કે આર્થિક ઉપાર્જન હોય, તમામ ક્ષેત્રે લોકો રિલાયન્સ આવ્યા બાદ વધુ ને વધુ પ્રગતિશીલ બન્યા છે અને વિકાસશીલ બન્યા છે. જ્યારે જામનગરમાં રિલાયન્સ નહોતું ત્યારે એક નાના સિટી તરીકે ઓળખ ધરાવતું આજ વિશ્વના ફલક ઉપર રિલાયન્સના આવવાથી જામનગરનું નામ ગૌરવભેર લેવાઈ રહ્યું છે અને અહીં વિકાસની પણ અનેક તકો જોવા મળી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. શ્રીનાથજી મંદિર મંડળના ઉપાધ્યક્ષ કોકિલાબેન અંબાણીના 90મા જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવારે શ્રીનાથજી ખાતે 56 ભોગ મનોરથ કરાવ્યો હતો. કોકિલાબેન, મુકેશ અને નીતા અંબાણી, અનિલ અંબાણી, ટીના અંબાણીએ ભક્તિભાવ સાથે શ્રીનાથજીના દર્શન કર્યા. કોકિલાબેનના જન્મદિવસ નિમિત્તે ખાસ પૂજા અર્ચના કરવામાં આવી અને આ પ્રસંગે શ્રી વિશાલ બાવાએ ભગવાનને લાલ લડાવ્યા અને 56 ભોગ ચઢાવીને સાજા કર્યા અને ગુલાલ ખવડાવી આરતી કરી હતી. તો આ પ્રસંગે શ્રીજી પ્રભુને વિશેષ શણગાર કરવામાં આવ્યો. અંબાણી પરિવાર દ્વારા શ્રીજીને સોનાના ઘરેણા અર્પણ કરવામાં આવ્યા. અંબાણી પરિવાર સાથે પ્રખ્યાત વાર્તાકાર રમેશભાઈ ઓઝાએ પ્રાર્થનામાં ભાગ લીધો. દર્શન બાદ વિશાલ બાવાએ મનોરથી અંબાણી પરિવારના તમામ સભ્યોને પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે વલ્લભ પરિવારના સભ્યોમાં શ્રી દીક્ષિતા બહુજી, શ્રી પદ્મિની રાવ પુત્રી, શ્રી પ્રિયમવદા પુત્રીએ ખાસ આશીર્વાદ પાઠવ્યા હતા. મોતી મહેલ ચોકમાં 51 વેદ વાંચી બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિકના પાઠ અને મંત્રોચ્ચાર કરી સમગ્ર વાતાવરણને અલૌકિક ભક્તિમય બનાવ્યું. Yeah.